लक्ष्मीपुरा पोलीसे डमी उम्मेदवार तेमज असली उम्मेदवारनी धरपकड़ करीने वधु तपास हाथ धरी छे। रेलवेनी नौकरी मेळवा माटे असली उम्मेदवारे पोतानो अंगूठो धगधगता तवा उपर मूकी फुल्लो थया बाद चामडी काढी हती अने परीक्षा आपनार डमी उम्मेदवारना अंगूठा उपर लगावी हती। रेलवेमां नौकरी मेळवा माटे बिहारना युवानो द्वारा आचरवामां आवेली मोडस ऑपरेंडरी सांभळी पोलीस पण ચોંકી ગઈ હતી। લક્ષ્મીપુરા પોલીસ મથકમાં TCSએ નોંધાયેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે વડોદરા જિલ્લાના વાસણા કોતરિયા ખાતે રહેતા જસ્મીન કુમાર ગજ્જર TCSમાં ઓપરેશન એક્ઝિક્યુટિવ તરીકેની ફરજ બજાવે છે। તેમણે નોંધાવેલી ફરિયાદ અનુસાર કંપનીમાં ઓનલાઈન રેલવે બેંક સ્ટાફ સિલેક્શન બોર્ડ ONGCમાં રિક્રુટમેન્ટની પરીક્ષા યોજાતી હતી। ION ડિજિટલ જોન ID Z2 અનંતા ટ્રેડર્સ સેન્ટર ખાતે સોમવારે રેલવે રિક્રુટમેન્ટ લેવલની એક પરીક્ષા યોજાઈ હતી। ઝડપાયેલા બોગસ પરીક્ષાર્થીએ અગાઉ આ રીતે કેટલી પરીક્ષા આપી છે અને કયા કયા વિભાગની પરીક્ષા આપી છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી દીધી છે। કે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ગુનો રજીસ્ટર થયેલો એ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની હદમાં અનંતા ટ્રેન્ડ્સ કરીને એક એપાર્ટમેન્ટ છે, ત્યાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ નામની એક પરીક્ષા લેતી એજન્સી છે, એ રેલવેનો એને કોન્ટ્રાક્ટ લીધો હશે એટલે રેલવેની પરીક્ષા હતી Grade 3ની। એ રેલવેની પરીક્ષાની અંદર એક ઉમેદવાર ડમી ઉમેદવાર કે રાજગુરુ ગુપ્તા કરીને ઉમેદવાર જે ડમી ઉમેદવાર પકડાયેલો છે, આ ઉમેદવારે મનીષ કરીને જે મૂળ ઉમેદવાર હતો એનો ડમી ઉમેદવાર હતો એ મનીષની ફિંગર અંગૂઠાની ફિંગર તવામાં ગરમ કરી અને પછી એની ચામડી ઉતારી અને પોતાના અંગૂઠામાં લગાવી અને એ રીતે પરીક્ષા આપવા માટે ડમી મનીષ નામ ધરાવે। તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી। વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે રેલવેમાં મિત્રને નોકરી અપાવવા માટે મિત્રની ચામડી પોતાના અંગૂઠા ઉપર લગાવી પરીક્ષા આપવા વડોદરા આવેલા બિહારી રાજ્યગુરુ ગુપ્તાએ અગાઉ કેટલા ઉમેદવારોની રેલવે અથવા તો અન્ય નોકરી માટેની પરીક્ષા આપી છે તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે। આ ઉપરાંત ડમી પરીક્ષાર્થી રાજ્યગુરુના અંગૂઠા ઉપરથી ઉતારી લેવામાં આવેલી ચામડીને FSLમાં તપાસ માટે મોકલવામાં આવશે। હાલ ભેજાબાજ ડમી ઉમેદવાર અને રાજ્યગુરુ ગુપ્તા અને અસલી પરીક્ષાર્થી મનીષકુમાર પાસેથી અન્ય વિગતો મેળવવા માટે તેઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। પરીક્ષા આપતી વખતે જ્યારે એનું વેરિફિકેશન થાય ત્યારે ફર્સ્ટ વેરિફિકેશનમાં તો એ પાસ થઈ જાય છે, સેકન્ડ વેરિફિકેશનમાં ડાઉટ જતાં તેના અંગૂઠો સેનેટાઇઝરથી સાફ કરતા તેમાં એની આ ચામડી નીકળી આવે છે અને આખું કૌભાંડનો પર્દાફાશ થાય છે। એમાં આપણે TCSના કરીની ફરિયાદ દીધેલી છે અને તે બાબતે ગોરવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે અને હાલ બંને આરોપીને આપણે ધરપકડ કરી અટક કરી લીધેલ છે અને એ દિશામાં રિમાન્ડ માંગી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે।